नमस्ते बाळकों, હું આશા ચૌધરી તમારી ગુજરાતીની ટીચર ધોરણ 4 માટે આ વિડિયો લઈને આવી છું। તો બાળકો આજે આપણે વ્યાકરણ વિશેષણ વિશે શીખીશું અને બીજું છે આપણે નિબંધ હાથી વિશે આપણે માહિતી મેળવીશું। તો ચાલો બાળકો આપણે પહેલા વિશેષણ વિશે આપણે માહિતી મેળવીએ। તો વિશેષણની વ્યાખ્યા પહેલા આપણે જોઈએ, બરાબર। જે પદ વ્યક્તિ વસ્તુ કે પ્રાણીના ગુણ રૂપ કે સંખ્યા બતાવે તેના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવામાં આવે છે। શું કરે તેને વિશેષણ કહેવામાં આવે છે। તો બાળકો હું તમને આ જે વાક્ય છે એની અંદર સમજાવું છું, બરાબર। આપણું આ સિમ્પલ વાક્ય છે કે તળાવમાં પાણી છે, બરાબર। આમાં આપણે વિશેષણ શબ્દ યુઝ કરવાનો છે, બરાબર। તો આપણે કઈ રીતે કરીશું, તળાવમાં પાણી છે એ વાત બરાબર છે, પણ એની વિશેષતા બતાવવાની છે। તળાવમાં કેવું પાણી છે, ગરમ છે, ઠંડુ છે, હુફાળું છે, વધારે છે, ઓછું છે, બરાબર। તો જો તળાવમાં ઠંડુ પાણી છે તો ઠંડુ જે શબ્દ છે એ શું કર્યું, વાક્યમાં વધારો કર્યો, અને વાક્યમાં જે વધારો કરે એને કહેવામાં આવે છે વિશેષણ, રાઈટ। હવે બીજો સેન્ટેન્સ જુઓ, મને રૂપિયા આપો, બરાબર। મને રૂપિયા આપો એમ તો કીધું છે, પણ કેટલા જે સંખ્યા બતાવે એને કહેવામાં આવે વિશેષણ। તો જુઓ, મને 50 રૂપિયા આપો, તો બાળકો વાક્યની અંદર કોઈ પણ સંખ્યા આવે, બરાબર, તો એ સંખ્યા વિશેષણમાં આવે। 10 હોય, 15 હોય, 1 હોય, 2 હોય, 100 હોય, બરાબર। તો અહીંયા વિશેષણ શબ્દ કયો થશે, 50। રૂપિયા તો આપો, પણ કેટલા, તો 50, બરાબર। હવે ત્રીજો સેન્ટેન્સ છે, જુઓ, શશાંક કેવા અક્ષરે લખે છે, બરાબર। શશાંક ખરાબ અક્ષર લખે છે કે સુંદર અક્ષરે લખે છે કે મરોડદાર અક્ષરે લખે છે, બરાબર। તો જુઓ, શશાંક સુંદર અક્ષરે લખે છે, તો સુંદર શું થયું, વિશેષણ। શું થયું, વિશેષણ, બરાબર। હવે ચોથું વાક્ય, ધોરણ 4 ના વિદ્યાર્થીઓ છે, બરાબર। ધોરણ 4 ના વિદ્યાર્થીઓ છે, પણ કેવા છે, નબળા છે, હોશિયાર છે, બરાબર, કે તોફાની છે। તો જુઓ, ધોરણ 4 ના વિદ્યાર્થીઓ હોશિયાર છે, તો હોશિયાર એ થયો વિશેષણ। વાક્યની અંદર જે વધારો કરે એને વિશેષણ કહેવામાં આવે છે। ખેતરોમાં ક્યારાઓ બનેલા હતા, બરાબર। ખેતરોમાં ક્યારાઓ તો બનેલા હતા, પણ કેવા, તો આપણે કેવા શબ્દમાં જે શબ્દ જે યુઝ કરીએ છીએ આપણે અંદર લખીએ તો એને કહેવામાં આવે છે વિશેષણ। તો ખેતરોમાં નાના નાના, જુઓ બાળકો, નાના નાના થયું વિશેષણ। નાના ક્યારા બનાવેલા, કે મોટા બનાવેલા, કે મીડિયમ બનાવેલા, જે શબ્દ આપણે અહીં લખીએ એ વિશેષણ કહેવામાં આવે। તો ખેતરોમાં નાના નાના ક્યારાઓ બનેલા હતા, રાઈટ। તો બાળકો તમને ખબર પડી ગઈ હશે કે વિશેષણ કોને કહેવાય, તો વાક્યમાં જે વધારો કરે એને વિશેષણ કહેવામાં આવે છે, બરાબર। હવે બાળકો આપણે હાથી નિબંધ વિશે હું તમને માહિતી આપું છું, બરાબર। બરાબર પ્રોપર સાંભળજો એટલે તમને એમ જ યાદ રહી જશે। તો જુઓ, હાથી, તમે હાથી તો બધાએ જોયો જ છે, રાઈટ। હાથી કદાવર અને ભારે પ્રાણી છે। કદાવર એટલે મોટું અને ભારે એટલે વજનદાર, હને પ્રાણીઓમાં સૌથી મોટું કોણ હોય છે, તો હાથી હોય છે, હને એનું શરીર મોટું કદાવર હોય અને ભારે હોય છે। તો હાથી ઘેરા રાખોડી રંગનો હોય છે, ઘેરા એટલે એકદમ ડાર્ક રાખોડી, રાખોડી એટલે ગ્રે, બરાબર, એ રંગ હોય છે એનું હાથીને। હવે બેટા આપણે એના બોડી પાર્ટ વિશે આપણે લખીશું, તમે એમ સિમ્પલ રીતે યાદ રાખી શકો કે હાથી કેવું પ્રાણી છે, ત્યાર પછી એના જેટલા બી બોડી પાર્ટ છે એના વિશે તમારે સેન્ટેન્સ બનાવીને લખી દેવા। તો જુઓ, હાથીને થાંભલા જેવા 4 પગ અને શુકડા જેવા 2 કાન હોય છે। તો હાથીના પગને થાંભલા સાથે કેમ સરખાવવામાં આવે છે, બરાબર, તો થાંભલા કેવા હોય, મોટા હોય, તે જ રીતે હાથીના પગ પણ મોટા હોય। અને બેટા આ શુપડા એટલે તો અડધાને ખબર ના પડે કે શુપડા એટલે શું, તો જે અનાજ સાફ કરવાનું સાધન આવે, બરાબર, મોટું એટલે એના કાન એના શેપ જેવા હોય, એટલે એમ કહેવામાં છે કે હાથીના કાન શુપડા જેવા હોય છે, બરાબર। તેને લાંબી શૂંઢ અને 2 મોટા દંતસૂળ હોય છે, દંતસૂળ એટલે દાંત,
બરાબર ઘણા વિદ્યાર્થીઓ પૂછે કે એમ દંશુળ એટલે શું તો દંશુળ એટલે એના દાંત કહેવાય અને શું હોય છે તેને લાંબી સૂંઢ હોય છે બરાબર સૂંઢ વડે તે ખોરાક લે છે બરાબર હાથી તો ઊંચો પ્રાણી હોય અને સૂંઢ એની નીચે સુધી હોય બરાબર તો એ ત્યારે શાનો ઉપયોગ કરે છે સૂંઢનો ઉપયોગ કરે છે બરાબર સૂંઢ વડે તે ખોરાક લે છે અને પાણી પીએ છે હવે જો તેના દંતસૂળ ખૂબ કિંમતી હોય છે જો બાળકો એના જે દાંત હોય છે એ ઘણા જ કિંમતી હોય છે બરાબર તેમાંથી શું બને છે તો તેમાંથી રમકડા અને બંગડીઓ બને છે તેમાંથી શું બને છે રમકડા અને બંગડીઓ બને છે હાથી ઘાસ અને પાંદડા ખાય છે હાથી શું ખાય છે તો ઘાસ અને પાંદડા ખાય છે હવે જુઓ બાળકો હાથીને લાડુ ખૂબ ભાવે છે હાથીને શું ભાવે લાડુ ખૂબ ભાવે છે હવે જુઓ હાથી જંગલમાં રહેનારું પ્રાણી છે હાથી ક્યાં રહેનારું પ્રાણી છે તો જંગલમાં બરાબર તે સૂંઢ વડે જંગલના ભારે લાકડા ઉંચકી નદી કિનારે લઈ જાય છે જુઓ હાથી શું કરે છે પોતાની સૂંઢથી એનામાં તાકાત પણ ઘણી હોય છે તેના વડે જે ભારે વજનદાર લાકડા હોય એને ઉંચકીને એ નદી કિનારે લઈ જાય છે જૂના જમાના એટલે પ્રાચીન સમયને પહેલાના જમાનામાં હાથી પર અંબાણી મૂકીને રાજા મહારાજાઓ સવારી કરતા બાળકો તમે બાહુબલી પિક્ચર જોયું છે એમાં જ્યારે હાથીને શણગારેલો હોય બરાબર હાથીની ઉપર એક બોક્સ જેવું બનાવેલું હોય અને એને સરસ રીતે શણગારેલું હોય અને એના પર રાજાઓ બેસતા બરાબર તો એને શું કહેવાય અંબાણી મૂકીને રાજા મહારાજાઓ સવારી કરતા હાથીનો લડાઈમાં પણ ઉપયોગ થતો બરાબર તો હાથીનો લડાઈમાં કેમ ઉપયોગ થતો પહેલાના જમાનામાં જે રીતે અત્યારે વાહન વ્યવહાર છે એવો વાહન હતા નહીં ત્યારે આ રાજા મહારાજાઓ અને ત્યારના લોકો ઘોડા છે પછી હાથી છે એવા પ્રાણીઓનો એ લોકો ઉપયોગ કરતા બરાબર હાથણીના બચ્ચાને મદણીઓ કહે છે બરાબર હાથણીના બચ્ચાને શું કહે છે તો મદણીઓ કહે છે હવે જો હાથીના રખેવાળને મહાવત કહે છે બરાબર હાથીના આ યાદ રાખજો બેટા કે હાથીના બચ્ચાને મદન્યુ કહેવાય અને હાથીનો જે રખેવાળ હોય એને કહેવાય મહાવત બરાબર હાથી સમજદાર પ્રાણી છે હાથી કેવો પ્રાણી છે તો સમજદાર પ્રાણી છે તો બાળકો આજે આપણે આ વિડીયોની અંદર નિબંધ હાથી અને વ્યાકરણ વિશેષણ વિશે આપણે માહિતી મેળવી બધાને સમજણ પડી ગઈ હશે જય હિન્દ જય ભારત।